ವ್ಯಕ್ತಿತ್ವ ದರ್ಶನ ನೀತಿ ರೀತಿ ವೆಡಿಂಗ್ ಯೋಜನೆ ₹1,000 ಆಪಿನ್ ಮೋಟಾ ગુજરી ગયા મોટા નું શરીર છૂટી ગયું, છોડી દીધો મોટા એ. પછી નંદુભાઈ અપીલ કરી પાછી, ભાઈ તમે આ લખો, અમે આપણે ₹15,000 આપીએ. એમાં થઈ ગયું, પાયાનું થયું સાહેબ. મોટા આના પાયામાં છે ને, તો આ પ્રભાશંકરનું કાંઈ પ્રગટ ના થાય, કાંઈ મળે એમ ના પડી જાય. મારું કંઈ લખતા જ નહીં. છોકરાને કે ખબરદાર, કોઈ લખવા કીધું તે મદદ કરી તું, એવું વલણ છે. છેલ્લે છોકરાએ કીધું પછી કે ઓલા ભાઈને કીધું થોડુંક લખે, થોડુંક લખે એમ કે લખે, વાંધો નહીં એમ કે એને લખીને હારી છે. હરિ ઓમ, હરિ ઓમ. હા, મંદિરે હા ચાલુ, શરૂઆત થઈ રહી છે. હરિ ઓમ. શ્રી મોટાને શ્રી પ્રભાશંકરના જીવનનું સવિશેષ આકર્ષણ હતું, નંદુભાઈ લખે છે. એટલે જ એમના જીવન ચરિત્રને પ્રગટ કરવાની ખૂબ ઉત્કટ ઈચ્છા એને દર્શાવી. શ્રી મુકુંદભાઈ પારાશર્યને આ લેખક છે એને એ અંગે લખવાની 2-3 વાર વિનંતી કરી. શ્રી મુકુંદભાઈના સનિષ્ઠ પ્રયાસ છતાં એમની નાદુરસ્ત તબિયત, કૌટુંબિક પ્રતિકૂળતા સંજોગ એવા હતા તો એ વસ્તુ બની નહીં. અને પ્રભાશંકરભાઈએ એમનું જીવનચરિત્ર ન લખાય એવી ઈચ્છા પ્રબળપણે વ્યક્ત કરેલી. એને વફાદાર રહેવાનું વલણ એને ઊંડે ઊંડે સુધી મુકુંદભાઈનામાં હોય એ પ્રમાણે પણ ન લખી શકાય હોય. ના પાડી હોય ને ગમ્યું ના હોય, એ દીકરા રહેવા દો ને, મારી પાછું નહીં ગમે. હવે દેહ વિલય થયો મોટાનો, પછી મંદુભાઈ કહે, મેં મુકુંદભાઈને, મુકુંદ પારાશર્યને આ બાબતની યાદ પ્રસંગોપાત આપી. એના કુટુંબના હતા મુકુંદભાઈ, હારા લેખક. એ તો મોટા ગયા લખો એમ, આ ભાષા હારી. હરિયો. એમાં કુરમારમાં શ્રી પટણીજી વિશેના કેટલાક પ્રસંગોની એમની લેખમાળાએ મારી ઈચ્છા ઉત્કટ બનાવી. આખરે ઈચ્છાએ સાકાર સ્વરૂપ ધારણ કર્યું. અત્યંત કપરી પરિસ્થિતિ શરીરની અને શારીરિક ઉપાધિઓ વચ્ચે પણ શ્રી મુકુંદભાઈ એ કરી શક્યા. હું એમનો અંતઃકરણપૂર્વકનો આભાર માનું છું અને એ કામ થઈ શક્યું એનો આનંદ વ્યક્ત કરું છું. બોલો. કઈ થાય નઈ તો મારા બાળક ને ઢેડી લેવું હોય, હા બે જા પોટલું વારીને આવી જા, આવી જા એમ ના થાય. ધીરે ધીરે થાય, નથી થાય એવું માની લેવા જેવું.
પૂજ્ય ગાંધીજી પરના તારીખ 29/3/33 ના પત્રમાં પ્રભાશંકરભાઈ લખે છે, આખી મારી જિંદગીમાં હું છાપાથી ડરતો હતો, આખી મારી જિંદગી હું છાપાથી ડરતો હતો, મારી ટીકાઓની બીક મને નથી કદી લાગી, પણ કાંઈ સારું છપાય એનાથી હું દૂર રહેવા માગતો હતો. એટલા બધા પેલા હતા નિર્માની અને નિર્મળ. એક કુટુંબીને એમણે કીધેલું, ધંધાદારી જીવન ચરિત્ર લખનારાઓને મેં કહેલું છે કે મારા જન્મ પહેલાંથી આજ સુધીના મારા કુટુંબને તથા મારા આખા જીવનને મારા જમાનાને અને જે સંયોગોમાંથી સામાન્યમાંથી આજની સ્થિતિએ હું પહોંચ્યો તે તથા તે જે જે મુશ્કેલીઓમાંથી હું જે જે રીતે પસાર થયો તથા એ પ્રત્યેક પ્રસંગે મારા પરિચયમાં આવનારા નાના મોટા સારા નરસા મિત્ર કે મને દુશ્મન ગણનારા વગેરે સાથે હું જે રીતે વર્ત્યો તે સર્વને આપ મેળે જે સમજી શક્યા હોય તે જ મારું જીવન ચરિત્ર લખી શકે. એ જ લખી આવે ને, મોટાનું લખો હોય તો નંદુભાઈ જેવું કોણ લખે. હા, હવે તો એનું શરીર નથી તો એનો એને કઈ સારું નરું લાગવાનો પ્રશ્ન છે ને, તો એ ના પડે છોકરાએ એ આવશે તો બંધ કરીને કરી લે ને. હા, પંખાની જરૂર નથી, પંખાની જરૂર નથી, જરૂર નથી પંખાની. ગોળી પીતી નથી ને હવે તો હુતી રહી છે, હું ખાવામાં પડી છે, ભલે પડી. નહીં તો મારા કેટલાક કામોની નોંધ લઈ શકાય ખરી, મારી પ્રશંસાનું પુસ્તક કદાચ લખી શકાય, પણ જીવન ચરિત્ર લખી શકાય એવું નથી. આવો કોઈ મળી આવે તો આપ એમાં મદદ કરો કે નહીં, એવા પ્રશ્નના ઉત્તરમાં એમણે કીધું, એ કદીએ હું ના કરું. એક વખત એમને એક સ્વજને પૂછ્યું, પેલા અંગ્રેજ અમલદાર હતા, આપણે દુશ્મન ગણીને વર્તતા, તે હવે આપને કેમ મિત્ર ગણીને વર્તવા માંડ્યા? આપે એવું એને શું કરી આપ્યું કે આવા થઈ ગયા? એમનો ઉત્તર હતો, મને એ દુશ્મન ગણતા હતા એમ કેવું એ આપણી કલ્પના છે, તમારી કલ્પના છે, એ મને ત્યારે ઓળખતા નહોતા, તે સ્વભાવ મુજબ ને પોતે અધિકારી હતા તેથી એ રીતે વર્તતા હતા. પછી કામ પડતા એણે મને ઓળખ્યો અને એ બાકી મેં કાંઈ કર્યું નથી, એવું મારું કામ પડ્યું તો મને ઓળખી ગયા કે આ તો હાર માણસ પડી ગયા, એમાં કહ્યું મારા પ્રત્યે દુશ્મની છે એ તમારી કલ્પના છે એવું ના વિચારો. પોઝિટિવ હતા એકદમ. ભાઈ વરી દલીલ કરે, સાવ એવું તો ના હોય, પણ જો આપ કહો તો એક નોંધપાત્ર ધડો લેવા જેવો પ્રસંગ બને. તમે કઈ દાખલો આપીને કયો? પ્રભાશંકર બોલ્યા, કાગળ પરની નોંધ નકામી છે, હું શું છું હું કેવો છું એ વાત મારે જોવી જોઈએ, કારણ કે મારું જે ધ્યેય છે તે સિદ્ધ કરવા માટે હું સાધન માત્ર છું. કેટલા બધા આધ્યાત્મિક લેવલના છે. સાહેબ એક દી કહેતા હતા એમ, સફેદ કપડાના સાધુ બધા ભગવા પહેરે તો જગતનું કેવી ચાલે, આવા રાજવરું ને એમાં દિવાન બને એવું કે. એટલે કીધું કે હું આ મારું જે ધ્યેય છે એને સિદ્ધ કરવા માટેનું હું સાધન છું. તારું ધ્યેય ખુરજ મોડો પાડો એ સાચું,
તો એમાં વળગી રહેવાનું, તો મોડો પડી જાય. હરિયો હરિ હરિ બોલ, હરિ હરિ બોલ, હરિ હરિ બોલ, હરિ હરિ બોલ, હરિ હરિ બોલ. જય સદગુરુ. મોટા કાગળ પરની નોંધ નકામી છે. હું શું છું, કેવો છું, એ વાત મારે જોવી જોઈએ, કારણ કે મારું જે ધ્યેય છે, હરિયો મીરા, એ સિદ્ધ કરવા માટે હું સાધન બન્યો છું. પોતે બોલો, પટણી એમ કહે છે, મારું ધ્યેય છે એને સિદ્ધ કરવા માટે હું આ સાધન છે શરીર મારું. ધ્યેયનું મહત્વ છે, મારું નહીં. હવે લેખક કોણ મળે ત્યાં આવું લખી આવે. દરેક ધ્યેય નિષ્ઠ માણસે સાધન શુદ્ધિ તો રાખવી જ જોઈએ. એ શું સાધન શુદ્ધિ? હા, તેનાથી થાય શુદ્ધ. જવાબ તો બધા સાચા છે, પણ પાયાનો છે. સાધન શુદ્ધિ એટલે શરીરને શુદ્ધ કરવા માટે નામ સ્મરણ આદિ કરવા. સાધન શુદ્ધિ થાય તો શું થાય? શરીર શુદ્ધિ થાય, મન બુદ્ધિ ચિત્ત પ્રાણ અહમ શુદ્ધ થાય, સાથે સાથે ગુણભાવ વધે. સાધન શુદ્ધિથી ક્યાં સુધી પહોંચાય જાય? હે, મહેનત કરે છે. મારે 40 કિલો નથી જવું, તો બધી ભગવતી એમ કે મમ્મી ઓ તું છો બફાઈ જાય કે દાંત કાઢો સાહેબ. ખાલી સાધન શુદ્ધિ તો રાખવી જ જોઈએ, એટલે ભગવાન નામ લેવાનો સમય રહેવા દેવો. માણસ પોતે માણસ પેઠે જીવે ને બીજાને માણસ પેઠે જીવતા કરે, એ મુખ્ય માણસનું કર્તવ્ય છે. કોણ બોલે છે? આમ કર્યું મેં તો સ્વર બેઠો છે કે ઇધર રહો, ઇધર ઉધર ઉધર નહીં, ઇધર. તમને ભર્તુહરિના આ શ્લોકની ખબર હશે, પટણીના શબ્દ છે કે પાપન નિવારયતિ યોજયતે હિતાય. સારા મિત્ર કોને કહેવાય? સારો મિત્રની વ્યાખ્યા છે, પાપન નિવારયતિ યોજયતે હિતાય, ગુહ્યમ ચ ગુહતિ ગુહાન પ્રકટી કરોતી, આપદસ્તમ ન ચ જહાતી દદાતી કાલે. કાલે એટલે કાળ સમય. સન્મિત્ર લક્ષણામિદમ પ્રવદંતી સંતઃ. સંતોએ સારા મિત્રના આવા લક્ષણો કીધેલા છે. કયા કયા? પાપાચરણમાંથી આપણને પાછા વાળે, પાછા વાળે, એ મિત્ર કહેવાય. એના હિતના કામમાં અને એને પોતાનું હિત થતું એ કામમાં એને સપોર્ટ કરે, વાળે. અહિતકારક એવા મિત્રના જે વાણી વર્તન હોય તે ઢાંકી જ ઢાંકી દે. ને સામા માણસને, સામા માણસમાં રહેલા સદગુણોના બીજનો વિકાસ થાય એવી યોજનાઓ કર્યા કરે. આપત્તિકાળ આવે ત્યારે ધજીને જતો નારીએ, પણ તે પ્રસંગે દુઃખ મુક્તિ માટે બને તે મદદ કરીને આપી છૂટે. સન્મિત્રના આ લક્ષણ છે,
એમ સજ્જનો કહેતા ગયા છે. એમ છેલ્લે છે પ્રવદંતી સંતઃ, સંતઃ એટલે સજ્જનો. એ શ્લોકમાં કહ્યા પ્રમાણે સર્વના મિત્ર તરીકે વર્તવા હું મથુ છું. કાઠિયાવાડ હાઈસ્કૂલ રાજકોટમાં દાખલ થયા ત્યારથી પ્રભાશંકર પટણીને મિત્રના તખલુસથી બધા ઓળખે અને કાવ્ય લખતા. છેલ્લે લખે મિત્ર, કાવ્ય લખ્યું નીચે લખે મિત્ર. મિત્ર પોતે મિત્રને તખલુસ થઈ ગયું. પણ આવી ઝીણી ઝીણી વાતો છે. પ્રભાશંકર પટણીનું વર્ણન જ ચાલે છે. એ ભાવનગરના દિવાન હતા અને એનું આ જીવન ચરિત્ર જેવું તો નહીં કહેવાય, પણ એનું થોડું નોંધો છે. અને એના બાદ દાદાઓ અને બધા ભક્તિવાળા થોડા કથા કરે ને કોઈ આ કરે ને એવું બધું વર્ણન આવે. એક વખત એવું બન્યું, જનોઈ આપે ને 8 વર્ષ થાય ત્યારે બ્રાહ્મણોને જનોઈ આપે, કેટલા વર્ષનો થાય એ ખ્યાલ નહીં આવે. જનોઈ આપી દીધી પછી ઘરે ખાવાના ફાંફા એવી પરિસ્થિતિ. બા એના પપ્પા બચપણથી ગુજરી ગયા હતા, બધું એવું હતું વાતાવરણ. પછી દાદા પાસે ઉછરતા હોય, રોટલો હોય પણ શાક ના હોય એવી સ્થિતિ. એક દિવસ બધા છોકરા ચડતા હતા આંબલી ઉપર, આંબલીનો કોલ ને કંઈક ચટણી કરી ને પાંદડાની એવું એ ઉતરી ઉપર ચડીને લઈને બાને કીધું આજે આ કરો, સાત તો છે ને સારું ને. તો દાદા એવા નોકરી કંઈ ગઈ નથી કે આવું કરે વાટે છે વાટ જતા પા કે આ છોકરો લાવ્યો છે પાંદડા તો ચટણી રોટલા એને ખાવા થયા તમને, ક્યાં છે બોલાયો કે અહીં છો વાત તો એ છે. ખબરદાર કોઈ દિવસ ઝાડ પર ચડો, તને ખબર છે તે જનોય ધારણ કર્યા પછી ઝાડ પર ચડાય એવો નિયમ છે. ખબરદાર હવે ચડીશ બોલે ને માર ખાતા કરે. 8-9 વર્ષ હતા પછી તો ચટણી તો થઈ ગઈ. તે પ્રભાશંકર એ બેઠા, બાપા એ બેઠા, બા એ બેઠા, મીઠી લાગે બધા રોટલો રોટલા ચટણી ખાઈ. તો બાપા આમ જોયા કરે, ખાતા ખાતા બાપા આમ જોયા કરે. બીજે થી પાછો ચડી ગયો, પાછી લેવા બા કરો બાપાને મજા આવે પાછી બનાવી કામ કરી વાલા લાગે પ્રભુ એટલે કહું. બાપા એવા પાછો પાછો ફરીથી ફરીથી લઈ એવું ક્યાં છે બોલા. ભાઈ પાછો માર્યો સાહેબ, હા હા માર ખાઈ લીધો. અને પછી કોઈ કીધું તને ભાન છે કે નહીં આ માર માર કરે તું ઉપર ચડી લઈ આવીશ. પછી મેં જોયું બાપાને બહુ ભાવે છે, ભલે ને માર ખાવો પડે બાપાને ભાવે છે, નાનક પડતા ખાવાની તેમ કરીને એમને એવા એવા હતા. મગજની કરી નાખે મજા કરે હો સાહેબ, આનંદ કરીએ હસતા હસતા. આપણે નિર્વસ્ત્ર જન્મ્યા છીએ હકીકત છે, સાચી વાત છે, સત્ય છે.
છતાં આપણે નિર્વસ્ત્ર ફરતા નથી. પ્રત્યેક નાગા બાવા કરતા વસ્ત્રો પવસ્ત્ર ધારી ગાંધીજી ઓછા સત્યનિષ્ઠ એમ મને નથી લાગતું. એને પહેર્યા છે કે નથી પહેર્યા એ ભૂલી જાવ, પણ એ કપડા એને લેવા દેવા નથી. ને રાગ દ્વેષથી હું પર છું એમ હું કહેતો નથી, છતાં ઉપર જણાવી એવી લેખકના આદર્શની દ્રષ્ટિ હોવાથી કથામાં સામી વ્યક્તિની સ્વભાવ ઉણપ વિશે કે હીન વર્તન વિશે સાંગો પાંગ ઉલ્લેખ કરવો એ મને મારે માટે હીણું લાગે છે. મારી આ દ્રષ્ટિ મુજબ હું વર્તી શીખો છું એવું નથી, આ તો પેલા લેખકનું છે. મોટા રે મોટા, હળવું હળવું હતી, હળવું હળવું છે. પછી નિમિત્ત છે, જોઈએ હવે. પ્રાણી માત્રના અંતરમાં પ્રભુ રહ્યા છે, માટે કોઈનું બુરુ ન થાય આપણાથી. કોઈના ભલા માટે બનતું કરી છૂટવું, એમાં જ ભગવાનની ભક્તિ સમાઈ જાય છે. ભગત કેવડા મોટી સ્થિતિ વાળા જીવ કહેવાય. હે, જેનો રોટલો ખાધો એની હારે જીવનભર નેકીથી વર્તું, એવો એનો નિયમ હતો. રોટલો ખાવો ને ખવડાવો ને બહુ મહત્વ હોય છે, ભારે મહત્વ હોય રોટલો ખાવો ને ખવડાવો. એ સમાજનો નિયમ છે, સાહેબ પ્રકાશ પાડશે, આશા રાખો. નંદુભાઈ, હા, વેપાર કરવા ગયા હતા દક્ષિણ ભારતમાં, સાયકલ લઈને જતા ને એવું બધું, સ્ટ્રગલ વાળી લાઈફ શરૂઆત ની. તો ખાલી મોઢું દેખાય તો હાલે, નજીક રાખજો. આમાં આવશે ને કે નજીક રાખો ને, આવી જશે. અચ્છા, બહુ મોટું આવે છે. સાયકલ લઈને આમ જતા ને એવું બધું, અને એ વખતે તો ત્યાં બધા જાગીરદાર માણસો, 2000 એકર જમીન હોય ને એ બધા ઘરેણા તો એ લોકો જ લેતા હોય ને, રાજા મહારાજા કે રજવાડા જેવા, એટલે એને હીરા બતાવવા હાથે જાય. પાક્કા એટલા કે જમવાનું ઘરેથી લેતા જાય. બપોર 12 વાગે એટલે પેલા શેફને એમ કે ભાઈ હું આવું હમણાં થોડી વારમાં એમ, એટલે એ કે ત્યાં જઈને પછી એનું ટિફિન ખોલે ને ઝરણા તો એ કે કુંભકોણમમાં ચાલુ જ હોય બારે માસ પર્વત વિસ્તાર, એનાથી પાણી પી લે. થોડાક દિવસ એમ થાય ને પછી ઓલા શેઠ પૂછે કે કેમ તમે ક્યાં જાઓ છો એમ, તો કે હું જમવા જાઉં છું. તો કે ઓહો હો, અહીંયા અમારે 100 માણસોનું રસોડું એમને ચાલતું હોય, કોઈ પણ આવીને જમે, તમે તમને હીરા બતાવવા હોય અમારા ઘર જેવા માણસ કહેવો, તમારે તો કે અમારે રસોડે જ જમવું જોઈએ ને, ઘરે જ નહીં લાવશો ડબ્બો. નંદુભાઈ કે એવું ન કરે. તો કે કેમ, તો નંદુભાઈ ને તામિલ બહુ આવડે નહીં, પણ તો એને સમજાવ્યો ઓલું કર્યું કે જો હું તમારું જમું તો પછી તમારા કીધા પ્રમાણે મારે થોડુંક તમારું માન સન્માન હીરામાં રાખવું પડે, ઓલું હું મારો ભાવ. ઓલા વેપારી હતા, તામિલ વેપારી, એટલો ખુશ થઈ ગયો કે વાહ છોકરા તું તો કે બહુ ચબરાક છો, તારે બતાવવા નહીં આવવાનું, અમે માણસ મોકલી દઈશ તારે આપી દેવાનો, અમારા લાયક હોય હીરા તારે આપી દેવાનો. તારો વિશ્વાસ આવી ગયો, વિશ્વાસ આવી ગયો, બહુ બહુ વિશ્વાસ, કરોડપતિ બીના એમ લીધું છે. મામો ભણીઓ બે જ ગયેલા, કઈ નઈ એમની ભાઈ, તો પણ એ એટલા અબજોપતિ કેમ થયા, કે હીરા ઓલા નક્કી કરી નાખે, પછી ત્રાજો એક વાર પેલા જોખે, પછી પાછું બીજી વાર બધું આખું સેટ કરી પાછું જોખે, પછી ઓલા જેને લેવાના છે ને એના હાથમાં આપી દે, કાલ્યો તમે જોઈ લો વજનમાં ક્યાંય ગોલમાલ નથી ને, બાકી મોટા ભાગે આવા ચીટિંગ કરી જવા વાળા હોય, તો ત્યાંથી આ બધાને ખબર પડે કે આવડા મામો ભણ્યો એવા નથી, વિશ્વાસ અને ગમે ત્યારે આની પાસે લેવાય. અને મામા તો એવા હતા, મોટો ધંધો થયો, કોઈ વાર લેવા આવે તો એ ગ્રાહકને એમ કે ભાઈ અત્યારે તમારે બધું જાણી લે તમારે કેટલા પૈસા છે શું છે, એમ કે અત્યારે તમારે હીરા ખરીદવાનો ટાઈમ નથી, અત્યારે તમારે ધંધામ તમે નાખો, હીરા પછી ખરીદજો. આવા તો કોઈ વેપારી સાચી સલાહ કોઈ ના આપે એમ, એટલે વેપારીઓ નંદુભાઈ પાસે આવતા ને ફાવી ગયાનું કારણ આવું બધું સમજાવતું. કરશનભાઈ ને એની ઘણો ફાયદો આપે નંદુભાઈ ધંધામાં. પછી આપું બાદ ને તું
કોઈ બુરું કરતો એમ કહ્યું ભાઈ સારો માણસ છે, મદદ કરી. ખાવાનું મહત્વ છે, તમે ખાધો એટલે તમને એના પ્રત્યે એમ થાય, એના મન એમ થાય, એને સારું થાય, એ નિયમ છે. એટલે જમાડવાને એ બધું મહત્વનું હોય છે. મને ચોટલી જાલી કાઢો બહાર આમ નીકળી જાઓ, મને એવો ગણો. બાકી તો જીભડી હલાવે તો નંદુભાઈ જેના કાકા ને બાપુ હરિયો જેવા કાકા એવા જ પાકા, એના કાકા નંદુભાઈ તો એમ તો નહીં કહેવાય એનાથી પાકા, પણ પાકા વેપારી વાણિયા એમાંય પાસે લ બેન લો હરિયો. અટલ ને સારું છે ને સરસ ગીત ગવડાવતા આવી હતી ને, તેથી ગીત ગવડાવતા સાંજે. બાર વેટિયા સીધા દોર કરેલા બોલો. નક્કી કર્યું બાર વેટિયા અમે બધું કરશું પણ મોરબી ને ક્યારે લૂંટશું નહીં એવું પાક્કું કરાવી દીધું. પ્રસંગે ગામમાં આવ્યો હતો, રાજા હતા ને એને કીધું તમે જાઓ ને એટલે આવશે, આપણે એને સમજાવીને છૂટા કરી દઈશું. અને દાદા પટણીના દાદા ત્યારે બહુ લૂંટારા ને દારવટિયા ને દાળ પાડું ને બહુ હતા, થોડુંક થોડુંક યાદ આવે મને, એ ટાઈમે બહુ હતું. તો એ લેવા રાજાના મનમાં મેલી મુરા હતી, પછી પટણી કે તમારે પટણી હતા દાદા એને કે તમારે દેવું જાઓ, અમે એને સમજાવીને એને પટાવીને કહી દેવું હવે હવે ના કરતા. એ તો ગયા પછી એને જેલમાં પૂરી દીધો અને કોઈથી પકડાતો નહોતો, એવો ખોખાર ડાકુ હતો. અને ખબર પડી પાછા આવ્યા, મારે લીધે એ આવ્યા છે, તમે આ ભૂલ કરો છો આમ ના ચાલે. એટલું બધું કંઈક મહેનત કરીને બોલે ને છોડાવ્યો અને કીધું જો તું બચી જાય એમ છો, વિશ્વાસઘાત કર્યો રાજા એટલે તમારા પર ખીજાણા બરાબર મને મળવા દે તે મળે પછી કે હવે તારે ન કરવું જોઈએ. આ તે ખૂબ બોલે ઉતાર્યું આમ આમ કર્યું, એ વર્ણન છે આમ થોડુંક બચી ગયું. પછી છોડી દીધું, હવે નહીં મરબી મને આવું એટલું થઈ ગયું કે એના ભણવાઓ સાહેબ આવા હતા ત્યારે પ્રભાસગર પટણી પાયકા, આપણે આપણે વળવા થવાના છે તો આપણે જવાબદારી છે કે નહીં વળવા થવાની? કેવડી જવાબદારી બાપુ, આજે આપણે ફરી હરીને કંઈ વળવા થવાય છે? હવે વળના ટેટાય ન થાય, મારા બેટા તો થતા થાય. તો વાત કરું ગભરાવું નહીં તારે, તું તારે જલસા આપણે તો આયલા કરે આવું માટે નિમિત્તમાં છો તો આપણે એમાં કંઈક ખોલી નાખીએ.